सचोट रीते वर्णन करेली आटला छोड़
આવા પ્રકારના મળે છે, આટલા છૂટ છે, આવા પ્રકારના મળે છે, આટલા છૂટ છે, આવા પ્રકારના મળે છે, આ બધી જ માહિતી છે એમણે ચોક્કસ રીતે રજૂ કરી. અને એ માહિતી જે છે એમના પ્રકાશિત થયેલા પત્રો જે છે એ ત્રણ વૈજ્ઞાનિકો છે એમના હાથમાં આવે છે, બરાબર. 1900 ની સાલમાં ધ વ્રીજ, કોરેન્સ અને શેરો, બરાબર. આ ત્રણ વૈજ્ઞાનિકો છે એ ભેગા મળીને મેન્ડલના કાર્યો જે છે એમને ફરીથી રજૂઆત કરવાનું ચાલુ કરે છે, એમના કાર્યને વિખોળે છે. તો એ પરિસ્થિતિ દરમિયાન એ શું જુએ છે? તો કે મેન્ડલે જે રજૂઆત કરી હતી એ જ સંયોજનો છે એમને એ માઇક્રોસ્કોપની અંદર જોવામાં સક્ષમ થઈ, બરાબર. આપણે જોઈએ છીએ કે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે, બરાબર. હવે 1900 ની સાલ આવતા આવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હતું આપણી પાસે, શોધ થઈ ચૂકી હતી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બરાબર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ થઈ ચૂકી હતી, એટલે વૈજ્ઞાનિકો જે કોષ વિભાજનની પ્રક્રિયા છે એ સમજી ચૂક્યા હતા. અને આના ઉપરાંત કોષ વિભાજનની અંદર બીજી એક સૌથી અગત્યની ઘટના જેને આપણે અર્ધીકરણ કરીએ છીએ, એ અર્ધીકરણની પ્રક્રિયા છે એ પણ વૈજ્ઞાનિકો છે એ સમજી ચૂક્યા હતા, બરાબર. ત્યાર પછી વૈજ્ઞાનિકો છે એ સમજી શકે છે કે મેન્ડલે જે કાર્ય આપ્યું છે, બરાબર, એ રંગસૂત્ર સ્વરૂપે રજૂઆત કરવામાં આવેલી છે, જનીનો સ્વરૂપે રજૂઆત કરવામાં આવેલી છે, બરાબર. જેના માટે આગળ આપણે વાત કરીએ, પણ જયારે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની શોધ થઈ કોષ વિભાજનની પ્રક્રિયા છે એને જોવામાં આવી એ પહેલા અહીંયા આગળ જેનેટિક દ્રવ્ય છે એટલે કે ડીએનએ જે છે એના માટેની માહિતી છે એ પણ ઉપલબ્ધ થઈ હતી, બરાબર. ઘણી વાર ડીએનએ છે એને ક્રોમેટિન તરીકે પણ વર્ણવવામાં આવ્યું હતું, ક્રોમેટિન, બરાબર. ક્રોમેટિન એટલે રંગ ધરાવતું દ્રવ્ય, બરાબર. કારણ કે જયારે અભિરંજિત વડે એને અભિરંજિત કરવામાં આવે છે ત્યારે માઇક્રોસ્કોપ ની અંદર એ રંગ ધરાવે છે અને એ આપણને દેખાય છે, જેને આપણે જનેટિક દ્રવ્ય હાલના તબક્કે કહીએ છીએ, બરાબર. તો એ જે છે એ રંગ ધરાવતા દ્રવ્ય જે છે એમના વિશે પણ એમને માહિતી આપણને આપી ક્રોમેટિન સ્વરૂપે, રાઈટ. તો આ જે પ્રક્રિયા છે એ આખી એમના દ્વારા આપણને સમજાવવામાં આવી, જેના કારણે આજના તારીખે આપણે રંગસૂત્ર કે જનીન સ્વરૂપે આપણે મેન્ડલના કારકો છે એમને સમજીએ છીએ, બરાબર. હવે આ માહિતી છે આ ત્રણ વૈજ્ઞાનિક છે ધ વ્રીજ, કોરેન્સ અને શેરનાક છે એમના વડે આપણને શેર કરવામાં આવ્યું, બરાબર. જેમની અંદર એમણે અલગ અલગ રિપ્રેઝન્ટેશન પણ આપ્યા, જેમાં સમવિભાજનની પ્રક્રિયા અને અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જે વ્યતિકરણની પ્રક્રિયા અથવા તો એવું કહું કે રંગસૂત્રના જનીનના ટુકડાઓની અદલા બદલી થાય છે, બરાબર. તો એ વસ્તુ છે એ પણ એમણે સમજાવવાની ટ્રાય કરી, બરાબર. પછી ત્યારબાદ બે વૈજ્ઞાનિકો આવે છે જેમને આપણે સાટન અને બોહરી તરીકે ઓળખીએ છીએ. આ સાટન અને બોહરી એ ખૂબ મહત્વનું વાક્ય કીધું જેને સમજવાનું છે આપણે. રંગસૂત્રની જોડ બનાવી અલગ વિશ્લેષણ પામવું અને પોતાની સાથે લઈ જવાય રહેલા કારકોના વિશ્લેષણનું કારણ બનશે, બરાબર. હવે અહીંયા આગળ તમને બે ત્રણ વસ્તુ છે એ હાઈલાઈટ કરવા માંગુ છું. સૌથી પહેલા રંગસૂત્રની જોડ, બરાબર. તો આ જે છે એ કોઈ પણ એક ધારો કે રંગસૂત્રની જોડ છે એમને આપણે ધ્યાનમાં લઈએ, બરાબર. આ ધારો કે કોઈ પણ એક રંગસૂત્રની જોડ છે, રાઈટ. હવે એની અંદર શું હોય? તો કે જનીનો મેન્ડલે કારકો કીધા તરીકે શું? તો કે જનીનો છે, રાઈટ. તો કોઈ પણ રંગસૂત્ર હોય તો એની અંદર ચોક્કસ સ્થાન હે ચોક્કસ પ્રકારના જનીનો છે એ ગોઠવાયેલા હશે, એટલે કે સમાન લોકસ પર કોઈ પણ એક જનીન છે એના બે વૈકલ્પિક અલીલ છે એ ત્યાં ગોઠવાયેલા હોય છે, બરાબર. તો આ એક જ પ્રકારનું અલીલ છે એનું વૈકલ્પિક છે એ ક્યાં છે? તો કે અહીંયા આવે છે. જનીન એક જ છે પણ બંને વૈકલ્પિક કારકો ક્યાં છે? તો કે રંગસૂત્રની ભુજા ઉપર, રાઈટ. તો અહીંયા આગળ શું આપ્યું છે? રંગસૂત્રની જોડ બનાવી અલગ વિશ્લેષણ પામવું. હવે અહીંયા જોડ તો બની ગઈ, પછી તો કે જયારે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે બંને તરફથી રંગસૂત્ર છે અલગ અલગ દિશામાં ખેંચાય છે અને જે આ એમના કારકો છે એ પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું કારણ બનશે. તો જયારે રંગસૂત્રો જે છે એકબીજાથી અલગ રીતે વિશ્લેષિત થાય છે ત્યારે એની અંદર રહેલા કારકો છે એ પણ એની સાથે વિશ્લેષિત થાય છે, એવો એનો કહેવાનો મતલબ, રાઈટ. એટલે અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા રંગસૂત્રનું વિભાજન થાય, બરાબર. ત્યારે એની અંદર જે કારકો છે એ પણ વિભાજિત થઈ ગયા એવું કહી શકીએ આપણે, બરાબર.
બરાબર આ ચોક્કસ જગ્યા પણ એના જનીનો એટલે કે કારકો છે એમના વૈકલ્પિક સોરી એમના અલીલ્સ છે એ અહીંયા આગળ હાજર હતા જો રંગસૂત્ર છે એ વિભાજિત થાય તો એમના અલીલ્સ છે એ પણ એટલે કે કારકો છે એ પણ વિશ્લેષિત થાય બરાબર તો જ્યારે મેન્ડલ છે એમના કારકોને જનીન કે રંગસૂત્ર સ્વરૂપે રિપ્રેઝન્ટ કરીને આખો નવો વાદ સટન અને બોરી વડે આપવામાં આવેલો જેને આપણે નામ આપીએ છીએ આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ છતાં પણ તમને જો કઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો હું ટ્રાય કરીશ કે તમારા કમેન્ટ્સ